બેફામ બનતા ગુનાહો અને અમદાવાદ જેવું મહાનગર કે જ્યાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય તેમ લાગે છે. કારણ કે આ સવાલ એટલા માટે થાય કારણ કે જાહેરમાં એક પત્રકારની હત્યા કરી દેવામાં આવે. રિવરફ્રન્ટ પર આ પત્રકાર જાય છે, તેમના નિત્યક્રમ પ્રમાણે ઓફિસ માટે તે નીકળ્યા હશે, પરંતુ તેમને શું ખબર કે રસ્તામાં જ તેમનું મર્ડર થઈ જશે. જાહેર ચોકમાં રિવરફ્રન્ટ જેવો ધમધમતા વિસ્તારમાં બે જણા આવે છે, તેના શરીરે અનેક ઘા મારે છે અને ફરાર થઈ જાય છે. ત્યારે આટલી હદે કોઈ ક્રૂર થઈ શકે અને તેને મારવા માટે તો 2 લાખ રૂપિયાની સોપારી પણ આપી દે? પરંતુ આની પાછળ પ્રેમ જ કારણ બન્યું. હવે આ પ્રેમ કઈ રીતના કારણ બન્યું જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. અમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ, જાહેરમાં પત્રકારની હત્યા, હાથ પગ તોડવા 2 લાખની સોપારી. અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી અનેક ગુનાઓ અને તેમાં પણ મર્ડરની ઘટનાઓ સામે આવી છે, ત્યારે શહેરમાં પત્રકારની હત્યાથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. આ વાતની શરૂઆત એમ થાય છે કે અમદાવાદ શહેરમાં સાપ્તાહિક અખબારના પત્રકાર મનીષ શાહ દરરોજ પોતાના નિત્યક્રમ પ્રમાણે રિવરફ્રન્ટથી પોતાના ઓફિસ તરફ જઈ રહ્યા હતા. ત્યાં તે દરમિયાન 2 ઇસમોએ તેમને પકડી લીધા હતા અને જોતજોતામાં જ તેમના શરીરના અંગો પર અનેક ઘા કર્યા અને ત્યાંથી ફરાર થઈ ગયા. જે બાદ મનીષ શાહને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે બાદ 4 જૂને તેમનું સારવાર દરમિયાન જ મોત થઈ ગયું. પત્રકારની હત્યા બાદ અસલી ખેલ તો હવે શરૂ થાય છે. પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે અને તપાસનો ધમધમાટ શરૂ થઈ જાય છે, જે બાદ એક પાસા ખુલતા ગયા અને વાત એમ બહાર આવી કે વર્ષ 2021માં મનીષ વટવાની એક સોસાયટીમાં રહેતા હતા અને ત્યાં તેમની પત્ની જ તેમના જ એક સોસાયટીના યુવરાજસિંહ સાથે અનૈતિક સંબંધો રાખતા હતા. જે બાદ મનીષને આ વાત ખટકવા લાગી અને તેને તે જ સમયે યુવરાજસિંહના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલો તો એટલી હદે વકરી ગયો કે તેને જામીન મળ્યા બાદ છૂટી ગયા બાદ યુવરાજસિંહનો ભાઈ મહિપાલસિંહે મનમાં પોતાના ભાઈને જેલમાં જવાની વાતને લઈને રોષ રાખ્યો અને તે અવારનવાર મનીષ સાથે બબાલ કરતો હતો. આ મામલાની પણ મનીષે પોલીસમાં મહિપાલસિંહ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી દીધી. મહિપાલસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા જાણે કે મહિપાલસિંહના માથેથી તો પાણી જ વહ્યું ગયું હોય તેમ લાગ્યું. જે બાદ પોતાના સંપર્કમાં રહેતા શક્તિસિંહને મળે છે અને તેને બદલો લેવાની ભાવનાથી મનીષને ઈજા પહોંચાડવાનું અને ડરાવવાનું કાવતરું રચે છે, જે માટે મહિપાલસિંહે શક્તિસિંહને 2 લાખ રૂપિયાની સોપારી આપી દીધી. જે બાદ શક્તિસિંહે તેમાંથી 80,000 રૂપિયા રાખી લીધા અને 1.20 લાખની સોપારી અન્ય સાગરીતોને આપી દીધી. બાદમાં થયું એવું કે જેના વિશે તો ચર્ચા પણ ના થતી. સોપારી માત્ર હાથ પગ તોડવાની હતી અને ડરાવવાની આપી હતી, પરંતુ મનીષની તો મોત જ થઈ ગઈ, જે બાદ મામલો વકરી ગયો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને ધરપકડ પણ કરી દીધી. જો કે સમગ્ર મામલામાં મુખ્ય આરોપી મહિપાલસિંહ હાલ ફરાર છે. ગઈ તારીખ 1 જૂને 1/6/2024ના રોજ મનીષભાઈ શાહ છે, જે વ્યવસાયે પત્રકાર છે, તેઓ એમની મોટરસાયકલ લઈને રિવરફ્રન્ટ ઈસ્ટ તરફથી જતા હતા. એ વખતે 2 અજાણ્યા વાહન ચાલક 2 મોટરસાયકલ ઉપર બેસેલ યુવકો આવ્યા, એમને એક બાજુ વાહન થોભાવડાવ્યું. જેવું વાહન થોભાવ્યું એ પૈકીના જે બંને યુવક હતા એ પૈકીના એક યુવકે એમને જમણા અને ડાબા પગના સાથળ ઉપર છરીના ગંભીર ઘાથી ઈજા પહોંચાડેલી. ત્યારબાદ મનીષભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલા અને એમને આ બનાવ અંગેની ફરિયાદ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી. આ ફરિયાદ નોંધાયા બાદ અને એમની સારવાર દરમિયાન આ મનીષભાઈનું મૃત્યુ થયેલું ઈજાના કારણે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર VB આલ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરાઈ રહેલી છે. આ ગુનાની તપાસમાં જ્યારે ઈજા કરનાર હુમલો કરનાર વ્યક્તિઓની કોઈ ઓળખ નહોતી, એટલે મનીષભાઈના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી, એમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનીષભાઈને એમના રહેણાંક વિસ્તારમાં, એ જે સોસાયટીમાં વટવા ખાતે રહેતા હતા, ત્યાં પણ ઘણા બધા લોકો સાથે એમને અણબનાવ હતો. એ પૈકીનો એક જે વધારે ધ્યાને ખેંચેવી બાબત હતી કે એક
યુવરાજસિંહ કરીને એક વ્યક્તિ છે, જેના વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશન ખાતે 2021માં 376 મુજબનો ગુનો મનીષભાઈની પત્નીએ નોંધાવેલો હતો. અને એ ગુનાની વિગત મુજબ એમને યુવરાજસિંહ સાથે લગ્નેતર સંબંધ હોવાને કારણે મનીષભાઈ સતત એમની વચ્ચે ઝઘડા થતા હતા. એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા વાત સામે આવી કે યુવરાજસિંહને તો જ્યારે જામીન મળ્યા એ 376ના કેસમાં, ત્યારે એમને વટવા પોલીસની હદમાં પ્રવેશવું નહીં એ પ્રકારે નામદાર કોર્ટે હુકમ કરેલો હતો. જેથી એમના ભાઈની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળેલું કે આ મહિપાલસિંહ જે છે એના વિરુદ્ધ પણ મૃતક મનીષભાઈએ ફરિયાદ નોંધાવેલી છે અને એ લોકો વચ્ચે સતત અણબનાવ રહેલા હતા. અને એમની પૂછપરછમાં ખબર પડી કે વારંવાર ઝઘડા થવાના કારણે એણે નક્કી કર્યું હતું કે મનીષભાઈને કોઈ પાઠ ભણાવવો. એટલે એમણે નક્કી કર્યું કે એમને કોઈ નાની મોટી સરખી ઈજા પહોંચાડવાથી જો ડરી જાય તો આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરે. અને એમણે જે મહિપાલસિંહ એમના પરિચિત છે, એક શક્તિસિંહ ચૌહાણ જે સાણંદના છે, એમની સાથે વાત કરી કે આ રીતે એક વ્યક્તિના હાથ પગ તોડાઈ નાખવાના છે અને એ પ્રમાણેનું એમણે 2 લાખ રૂપિયાની સોપારી આપી. આ જે શક્તિસિંહ ચૌહાણ જે છે એમણે પણ એમના જે પરિચિત હતા આકાશ અલિયાસ અક્કુ વાઘેલા અને અનિકેત ઓડ અને વિકાસ એમને આગળના કામ માટેના નક્કી કર્યું એમણે. એટલે એમણે સોપારી આ 3 જણને આપી, 2 જણને. અને એ બંને વ્યક્તિઓને મનીષભાઈનો ફોટો, એમનું રહેણાંક મકાન, આવવા જવાનો રસ્તો, એમના આવવા જવાનો સમય, એ બધું જ એનાથી પરિચિત કર્યા. અને જે દિવસે નક્કી કરે કે જ્યારે તમને જતા હોય, પીછો કરતા હોય અને કોઈ એકાંત વિસ્તાર આવે ત્યારે એમના ઉપર હુમલો કરવો. એટલે જ્યારે આ રિવરફ્રન્ટ ઉપરથી મોટરસાઇકલ લઈને પસાર થતા હતા મનીષભાઈ, એ વખતે આ બંને જણે, એ પણ લોકો એક્સેસ એટલે ટુ વ્હીલર ઉપર જ આવેલા, અને એમણે ઈશારાથી એમને થોભાવ્યા અને તરત જ એમના ઉપર હુમલો કર્યો અને એ જે ગંભીર ઈજા થઈ એના કારણે મનીષભાઈનું મૃત્યુ થયું છે. અને આ જે સોપારીનું કામ પૂર્ણ થયું તો એ જ દિવસે પણ આ જે મહિપાલસિંહ છે એણે એના બીજા જે સાગરીતો છે, જે લોકોએ સોપારી લઈને આ ગુનાને અંજામ આપ્યો છે, એ લોકોને એના નાણાં પણ આપી દીધેલા હતા. અટક કરવામાં આવેલ છે આ ગુનાના કામે મહિપાલસિંહ, હરિકૃષ્ણ સોસાયટી વટવા, અનિકેત ઓડ એ જૂનાવાડા જ અમદાવાદ ખાતે રહે છે, અને વિકાસ એ પણ આપણે 18 જણ સુરત, મૂળ વતનનું રાજસ્થાનનું છે. આકાશ જે છે એ નારણપુરા, મૂળ વતનનું ખેડા છે. અને આ ગુનાઓ જે આરોપીઓ છે એમનો પણ ગુનાહિત ઇતિહાસ છે. મહિપાલસિંહના વિરુદ્ધમાં વટવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલો છે. આકાશ ઉર્ફે અક્કુનો ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે 307 મુજબનો ગુનો છે અને બીજો પણ મારામારીનો એક ગુનો નોંધાયેલો છે. અનિકેતના વિરુદ્ધમાં પણ એક હત્યાનો ગુનો નોંધાયેલો છે અને વિકાસના વિરુદ્ધમાં પણ એ લોકો હત્યાનો ગુનો તથા ચોરીના ગુના નોંધાયેલા છે. એટલે તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ વ્યક્તિગત બદલો લેવાની ભાવનાથી આ કૃત્યને અંજામ આપેલો છે. યુવરાજસિંહ તો 12 છે અને વટવા પોલીસ સ્ટેશનમાં એને પ્રવેશવાનો હદ છે, એનો અત્યાર સુધી કોઈ રોલ આવ્યો નથી. પણ એ જે એમને જે કૌટુંબિક રીતે જે પોતાના ભાઈના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાવી, એના પોતાના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાવી, એના કારણે આ એક મનમાં બદલાની ભાવના લઈને ફરતા હતા, એના કારણે ગુનાને બનાવવા પામેલ છે. હાલ તો સમગ્ર મામલે નોંધનીય એ છે કે 2 આરોપી અનિકેત અને વિકાસ હત્યાના અને આકાશ નામનો આરોપી હત્યાની કોશિશમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચ મુખ્ય આરોપી અને અન્ય કોઈ સામેલ છે કે કેમ તેને લઈને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદથી અતુલ તિવારીનો અહેવાલ, ગુજરાત તક.